शौर्य ने गाथा, श्यामला जी मंदिर ने कथा, हल्दी घाटी ना शौर्य ने गाथा, अरवल्ली श्यामला जी मंदिर ने कथा, देवनी मोरी बौद्ध संस्कृति मा गूंजी रहा छे सुर प्रकृति ना, अनेरो प्रसंग दरक मेला नो छे जुदो रंग, अही जीवन अनेरो प्रसंग दरक मेला नो छे जुदो रंग, कलम निक सब नो कमाल छे साहित्य नी जलती मशाल छे, अरवल्ली 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 हल्दी घाटी ने शौर्य गाथाओनी गूंज मैं सांभळी छे, शामळियानी लीला जोई छे, अने देवनी मोरी मा बौद्ध स्तूपो અને સ્થાપત્યોને મારામાં સમાવ્યા છે. હું છું અરવલ્લી, વિશ્વની પ્રાચીન ગિરિમાળાઓમાંની એક, અને ભારતની સૌથી પ્રાચીન ગિરિમાળા એ મારી ઓળખ છે. હું અરવલ્લી, મારા ખોળે વન સંપત્તિ અને ઝાંઝરીના ધોધ જેવા પ્રાકૃતિક સૌંદર્યને સમાવીને બેઠો છું. પ્રાચીન સ્થાપત્ય, ધાર્મિક સ્થળો અને ઐતિહાસિક સ્મારકો એ મારા આભૂષણો છે. ગુજરાતના વિકાસ પુરુષ અને માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસને વેગ આપતા 7 નવા જિલ્લાની જાહેરાત કરી, જેમાં 15 ઓગસ્ટ 2013 ના રોજ રાજ્યનો 29મો જિલ્લો બન્યો અરવલ્લી. અરવલ્લી જિલ્લામાં મોડાસા, ધનસુરા, બાયડ, માલપુર, મેઘરજ અને ભિલોડા એમ કુલ 6 તાલુકા, 676 ગામ, 319 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. 3,30,849 હેક્ટરમાં પથરાયેલા આ જિલ્લામાં 9,08,797 લોકો વસવાટ કરે છે. અરવલ્લી જિલ્લાનું વડું મથક એટલે મોડાસા. શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે રાજ્યમાં પોતાની આગવી ઓળખ ધરાવતું મોડાસા એ અરવલ્લીનું પાટનગર છે. મારી એટલે કે અરવલ્લીની છત્રછાયામાં વસનારાઓનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. અહીં મકાઈ, ઘઉં, કપાસ, ચણા, એરંડા, બાજરી અને બટાકા જેવા મુખ્ય પાકો લેવાય છે. અહીં પાકતા બટાકાની ગુણવત્તા એવી હોય છે કે ચિપ્સ બનાવતી દેશની એક ખ્યાતનામ કંપની અહીંના બટાકાનો ઉપયોગ કરે છે, તથા આંતરરાષ્ટ્રીય સ્તરે આરબ દેશો અને મોરેશિયસ જોડે અહીંના બટાકાની નિકાસ માટે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાની આર્થિક અને સામાજિક હરણફાળમાં ખમીર વનતા કચ્છી પટેલ ભાઈઓ સોનામાં સુગંધની જેમ અવિરત વિકાસનો ભાગ બની રહ્યા છે.
મને અથાગ જળ સમૃદ્ધિ પ્રદાન કરનાર નદીઓ એટલે મેશ્વો, વાત્રે અને માઝુમ. ખેતી તેમજ અન્ય ઉપયોગ માટે મેશ્વો ડેમ, વાત્રક ડેમ, માઝુમ ડેમ અને વૈડી ડેમ જળ સંપત્તિ પૂરી પાડે છે. મારી ગિરિમાળામાંથી વહેતી મેશ્વો નદીના કાંઠે આવેલું અને ભીલોડા તાલુકામાં ગુજરાતની સરહદને અડીને આવેલું કાળિયા ઠાકરનું તીર્થધામ એટલે શામળાજી. શામળાજીનું આ મંદિર એટલે અહીંના સ્થાનિકોની શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક. આ મંદિરની ઉત્પત્તિ સાથે અનેક કથાઓ જોડાયેલી છે. એવું કહેવાય છે કે બ્રહ્માજી જ્યારે વિશ્વનું શ્રેષ્ઠ તીર્થસ્થળ શોધવા આવ્યા ત્યારે એમની નજર શામળાજી પર ઠરી. 1000 વર્ષની તપસ્યા બાદ ભગવાન શિવની આજ્ઞાથી બ્રહ્માજીએ એક યજ્ઞ કર્યો અને યજ્ઞ કુંડમાંથી જ સાક્ષાત ભગવાન વિષ્ણુ શામળાજી સ્વરૂપે પ્રગટ થયા અને અહીં પ્રસ્થાપિત થયા. અન્ય એક કથા એવું પણ કહે છે કે દેવોના શિલ્પી ભગવાન વિશ્વકર્માએ આ મંદિર એક જ રાતમાં બાંધી દીધું હતું, પણ સવાર પડી જતા તેમની સાથે તે આ મંદિરને સ્વર્ગમાં લઈ જઈ શક્યા નહોતા. લોકોની શ્રદ્ધા અને ભક્તિભાવની સાથે આ મંદિર અહીંના લોકજીવનનું પણ પ્રતીક છે. દર વર્ષે કાર્તિકી પૂનમ એટલે કે દેવ દિવાળીએ શામળાજીમાં ભરાતા લોકમેળામાં અહીંની આદિવાસી સંસ્કૃતિના વિવિધ રંગો ઉજાગર થાય છે. કાળિયા દેવના મેળા તરીકે ઓળખાતા આ મેળામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉભરાય છે. અહીંના લોકોમાં એવી માન્યતા છે કે નાગધરા કુંડમાં સ્નાન કરવાથી અનેક રોગોમાંથી મુક્તિ મળે છે. આ મેળામાં અરવલ્લી જિલ્લાની ભાષા, રીતિ, રહેણી કરણી અને સંસ્કૃતિનો સંગમ થાય છે. શામળાજીથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલું દેવની મોરી પોતાનામાં એક પુરાતત્વીય ધરોહરને સમાવીને બેઠેલું છે. દેવની મોરીમાંથી ખોદકામ દરમિયાન બૌદ્ધ સ્તૂપ અને વિહાર મળી આવ્યા છે. આ સ્તૂપ અને વિહાર ઈસવીસન 3 અથવા 4 સદીના હોવાનું મનાય છે. આ સ્તૂપના ખોદકામ દરમિયાન એક દાભડો મળ્યો હતો, જેની ઉપરના લખાણ પરથી એવું સ્પષ્ટ થાય છે કે એ દાભડામાં ભગવાન બુદ્ધના શરીરના અસ્થિઓ હોઈ શકે છે. આવું જ એક અન્ય ધાર્મિક સ્થળ પૌરાણિક ભાવનાથનું મંદિર. વેદમાં વર્ણવ્યા મુજબ આ સ્થળે ચ્યવન ઋષિનો આશ્રમ હતો. આ સ્થળે ચ્યવન ઋષિનો પવિત્ર ભૃગુદંડ વર્ષોથી સંગ્રહાયેલો છે. સમગ્ર અરવલ્લી જિલ્લાના ખાનપાન, પહેરવેશ, ગીત સંગીત અને અન્ય કળાઓ પર આદિવાસી સંસ્કૃતિની ભાત સ્પષ્ટપણે ઉપસી આવે છે. મારી આ ધરતી પર સંસ્કૃતિની સાથે શબ્દ પણ એટલો જ મોહર્યો છે. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના બામણા ગામમાં જન્મેલા આ મૂર્ધન્ય સાહિત્યકાર એટલે ઉમાશંકર જોશી વિશ્વ શાંતિ, ધરા વસ્ત્ર જેવી ઉત્તમ કૃતિઓના સર્જનહાર અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યને નવી ઊંચાઈઓ પર પહોંચાડનારું બીજું એક નામ એટલે પન્નાલાલ પટેલ. અરવલ્લી એટલે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પન્નાલાલ પટેલની કર્મભૂમિ અને વળી અમદાવાદમાં
ઇલેક્ટ્રિકની કંપનીમાં કામ કરતા હતા ત્યારે બાળપણના મિત્ર ઉમાશંકર જોશીએ જ તેમને સાહિત્ય સર્જન કરવા પ્રેર્યા અને ગુજરાતી સાહિત્યને માનવીની ભવાઈ અને મળેલા જીવ જેવી અમર સાહિત્યકૃતિઓની ભેટ મળી. ગુજરાતી સાહિત્યમાં બાળ વાર્તાઓ થકી અમૂલ્ય પ્રદાન કરનારા સાહિત્યકાર રમણલાલ સોનીની ભૂમિ એટલે અરવલ્લી. રણજીત રામ ચંદ્રક વિજેતા રમણલાલ સોનીની યાદગીરી અહીં બહુ પ્રેમપૂર્વક સચવાઈ છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અસ્થિઓનો એક હિસ્સો અરવલ્લી જિલ્લાના જ મહાદેવપુરા ગામમાં વહાવવામાં આવ્યો હતો. દેશના લોખંડી પુરુષ સરદાર પટેલે આ ભૂમિ પર જ મોડાસામાં 9 માર્ચ 1921 દિવસે એક જાહેર સભા કરીને અંગ્રેજ સરકારના દાંત ખાટા કરવાની લોકોને અપીલ કરી હતી. અરવલ્લી જિલ્લાના દરેક તાલુકાનું પણ એક આગવું મહત્વ છે. ધનસુરા ખાતે આવેલું જવાહર નવોદય વિદ્યાલય શિક્ષણની જ્યોતિ ફેલાવે છે, જ્યારે સૈનિક સ્કૂલ દેશની રક્ષા માટે સક્ષમ જવાનો પૂરા પાડી રહી છે. ધનસુરા અને બાયડમાં ગ્રીટ, કપચી અને મેટલ ખનીજોના મોટા ભંડાર આવેલા છે. અરવલ્લી જિલ્લો પશુપાલનમાં અગ્રેસર થવા તરફ આગળ વધી રહ્યો છે. દૂધ ઉત્પાદક તરીકે આ જિલ્લાએ આગવી ઓળખ ઊભી કરી છે. અહીંના દૂધ ઉત્પાદકો દૂધ જમા કરાવીને તેમના ઘરમાં સમૃદ્ધિને આવકારી રહ્યા છે. મારી ઐતિહાસિક ધરોહરના કારણે અહીં ટુરિઝમની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે. અહીંની ટુરિઝમ સર્કિટમાં શામળાજી, ઝાંઝરીનો ધોધ, ભવનાથ મંદિર, નીલકંઠ મહાદેવ, દેવની મોરી અને પાત્રક ડેમનો સમાવેશ થાય છે. કપાસનો પાક થતો હોવાથી અહીં સહકારી જીનની પ્રવૃત્તિ પણ વેગ પકડી રહી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખદોડા અને ભાટકોટ ગામ સોલાર પાર્ક થકી પર્યાવરણ જતન ક્ષેત્રે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આ સોલાર પાર્કથી આસપાસના ગામોના 200 વધુ લોકોને રોજગારી તેમજ 20,000 જેટલા ઘરોને વીજળી પૂરી પાડી શકાશે. મારા ખોળે આદિવાસી ઉપરાંત કચ્છી પટેલ તેમજ બક્ષી પંચ જેવા કે ચૌધરી, ઠાકોર, લઘુમતી તેમજ અન્ય સમાજના લોકો સાથે મળીને મારી પ્રતિષ્ઠામાં વધારો કરી રહ્યા છે. હું અરવલ્લી, મેં હંમેશા ઊંચાઈઓને આંબી છે અને વાદળો સાથે વાત કરી છે. મારો આ અરવલ્લી જિલ્લો પણ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સર્વાંગી વિકાસ સાધીને એક નવું આકાશ આંબી રહ્યો છે. છે અહીં અંશ ગાંધીનો શબ્દ સરદારની આંધીનો, અહીં સ્વાસ્થ્ય છે, શિક્ષણ છે, સૌનો વિકાસ એ પ્રણ છે. ખુશહાલી છે, ઝાંઝર ધોધ ને હરિયાળી છે, મેશ્વ વાત્રક માં ઝુમકેરું માન છે, શીશ ન મેં